માગરોળ સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ માગરોળ પોલીસમાં એક યુવતી અને તેના સાગરીતો સામે નોંધાવી પોલીસ ફરિયાદ. સ્વામીની વિભત્સ વિડીયો ક્લિપથી સ્વામી પાસે માગી રૂપિયા 50 લાખની ખંડણી. ફેસબુકના માધ્યમથી યુવતી આવી સ્વામીના સંપર્કમાં. સ્વામીએ યુવતી સાથે બાંધ્યો હતો અનૈતિક સંબંધ. જુઓ અમારો વિશેષ અહેવાલ. માંગરોળ મક્તપુર રોડ પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરના ગોપાલચરણ પ્રેમવતી નંદનદાસજી સ્વામીએ નોંધાવી હતી. માંગરોળ પોલીસમાં ફરિયાદ. સાયબર ક્રાઇમના અનેકવિધ ગુનાઓના પર્દાફાશ થયા છે ત્યારે આવો જ એક કિસ્સો માંગરોળનો છે. સામાન્ય રીતે કોઈ પુરુષ કોઈ સ્ત્રીના ચુંગાલમાં ફસાઈ જાય, પરંતુ અહીંયા તો ભગવા ધારણ કરનાર સ્વામીજી બન્યા ભોગ એક મુસ્લિમ યુવતી, જેને ફેસબુકમાં સોનલ વાઘેલા નામથી બનાવી ડમી. આઈડી તેનું નામ છે હાજીબા બાનુ શેખ, અને પછી માંગરોળના સ્વામિનારાયણ મંદિરના સ્વામીજી ગોપાલચરણની બની મિત્ર. સ્વામીજી અને આ યુવતી અવારનવાર મેસેજોમાં વાત કરતા, પછી ધીરે ધીરે ફોન કોલમાં શરૂ થયું. વાતચીત કર્યાનું વાત તો એટલી હદ સુધી પહોંચી કે સ્વામીજી મરવા પહોંચેલ. યુવતીને પણ સ્વામીજીને સ્વપ્ને ખ્યાલ નહીં હોય કે તેમની આ મુલાકાત તેમના માટે બનશે આફત. ભોળા સંત છે આમ તો. હવે એના ઉપર ફોન એને 2-4 દિવસથી રહેતા હતા ઓલ્યા, એટલે મને ખબર પડી કે શું છે. એટલે અહીં તો હતા જ નહીં હતા, એટલે પછી મને કે આવી રીતના મારી ઉપર ફોન આવે છે, ખંડણી માગે છે કે તમારી વિભત્સ આમ કરશું તેમ કરશું, તમને સમાજમાં જીવવા નહીં દઈ, તમારા હવે આપણી વિનાના કરી નાખશું, રૂપિયા તો આવે ને જાય. એટલે સ્વામી સેજે પૂછ્યું કે હેનું છે, તમારે રૂપિયા હેના જોયું છે, અને મારી પાસે કેટલા રૂપિયા હોય કે તો ગમે એટલા હોય કે એટલે પછી અમે વિચાર કર્યો, તમારે જે બધા ભાઈબંધ દોસ્તારોને કે ભાઈ આવું છે શું કરવું, તો કે પોલીસમાં ફરિયાદ કરી દીધી. એટલે અમે ફરિયાદ સ્વામીએ કરી દીધી અને તથા સાહેબને બધાને ખબર પડી, ટ્રેક કર્યા અને પકડી લીધા. સ્વામીજી નામું છે ગોપાલ સ્વામી. કેટલા સમયથી રહે છે? અહીંયા લગભગ 5-6 વર્ષથી રહે છે, મારી સાથે જ રહે છે. હાલ ક્યાં છે અત્યારે? અત્યારે તો પછી બહાર છે. પણ એક પોલીસના ડાયરી મુજબ તો સ્વામી એમ છે કે એણે આ યુવતી સાથે સંબંધો બાંધ્યા હતા. હવે એમાં તો છોકરી કે એ પ્રમાણે લખતો હોય છે ને, આપણને આપ મને કીધું નથી ને મને ખબર નથી તો હું કહું એમ. એટલે સ્વામી ના પાડશે કે આવું કંઈ મેં કર્યું નથી? સ્વામી એમ કહે છે મેં આવું કંઈ કર્યું નથી. તમારું નામ શું સ્વામીજી? મારું નામ પ્રેમવતી નંદન. સાથે અમદાવાદની હનીબની હોટલમાં સરી સંબંધ તેની બની હતી વિડીયો ક્લિપ. યુવતીએ સ્વામીજી પાસે પડાવ્યા હતા 7,000 રૂપિયા. ત્યારબાદ યુવતીના સાગરીતોએ શરૂ કર્યું પોતાનું ઓપરેશન બ્લેકમેલ. જી હા, યુવતીના સાગરીતો દ્વારા સ્વામીજીને ટેલિફોનિક યુવતી અને તેમના સંબંધોને આપતી ધમકી અને કહેતા કે જો સેટલમેન્ટ કરવું હોય તો આપવા પડશે રૂપિયા. સ્વામીજી પાસે રૂપિયા કંખેરવા કર્યા ખેલ. માંગરોળમાં સાગરીતો જેને મુખ્ય સૂત્રધાર ભાવેશ લાડાણી, જેને સ્વામી ગોપાલચરણને તેમની અને સોનલની વાઘેલા ઉર્ફે હાજી બાબાનું શેખ નામની યુવતીને બીભિત્સા વિડીયો ક્લિપ કામનાથ રોડ પર બોલાવી સ્વામીને બતાવી તેની પાસે માંગી રૂપિયા 50 લાખની ખંડણી. જ્યારે આ સંદર્ભે માંગરોળ પોલીસ સ્ટેશનમાં સ્વામી ગોપાલચરણે નોંધાવી હતી ફરિયાદ. જે ફરિયાદના આધારે માંગરોળ PSI તથા CPI સહિત અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધેલ. મુખ્ય સૂત્રધાર ભાવેશ લાડાણી, જે મોરબી સિરામિક કંપનીમાં કામ કરતો હતો અને હાજી બાબાનું શેખનું નજીક હોય અને આ બંને ફેસબુકના માધ્યમથી લોકોને ભોળવી તેનો ટાર્ગેટ કરતા, જ્યારે બીજો આરોપી
મારિયાહાટીનો જીતુ વડારિયા, જ્યારે ત્રીજો આરોપી છે વિક્રમ કાગડા. આ લોકોએ સ્વામિનારાયણ મંદિરની રેકી કરી, સ્વામીજીના નંબર મેળવી અને માંગતા હતા લાખોની ખંડણી. હાલ તો પોલીસ સોનલ વાઘેલા ઉર્ફે હાજી બાબાનું શેખ સહિત તેના ત્રણેય સાગરીતોને ગણતરીના કલાકોમાં પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ. ગોવિંદ હડિયા, જેડેસ્ટે, માંગરો. ઉંમર વર્ષ 29. નાઓએ એવી ફરિયાદ આપેલી કે પોતે અગાઉ 4 માસ પહેલાં ફેસબુકમાં જોડાયેલા હોય, ફેસબુકમાં એક સોનલ વાઘેલા નામથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી અને જે એણે એક્સેપ્ટ કરેલી, અને ત્યારબાદ અવારનવાર મેસેજીસ આવતા અને 2-3 વખત ફોનમાં વાતચીત પણ થયેલી. એક છેલ્લે જ્યારે એ નવેમ્બર મહિનાના બીજા ત્રીજા વીકમાં જ્યારે એ હરિદ્વાર કથા કરવા ગયેલા ત્યારે એને ફોનમાં વાત થઈ હતી આ સોનલ વાઘેલા નામથી જેણે ફોન કર્યો હતો એને, કે તમે અહીંયા આપણે રૂબરૂ મળીએ. એટલે એ અમદાવાદ આવેલા અને અમદાવાદમાં પછી ત્યાં બાપુનગર વિસ્તારમાં એ ગયેલા અને ત્યાં 4 રસ્તા ઉપર એને મળેલા, અને પછી એ ફરી વખત એને હોટલમાં મળવાનું કહેતા 23 તારીખે એ ત્યાં ગયા હતા, અને 24 તારીખે હની બની હોટલ જે નવરંગપુરામાં છે ત્યાં એમણે રૂમ લીધો, અને રૂમમાં આ જે લેડી છે સોનલ વાઘેલા નામથી જેને ખાતું ખોલાવ્યું હતું એ આજીમાબાનું શેખ છે એનું સાચું નામ, અને એ ત્યાં હોટલમાં આવેલી, અને હોટલમાં એણે એ લોકોએ બંને શારીરિક સંબંધ ફરિયાદ મુજબ સંમતિથી બાંધેલા, અને પછી તે ત્યાંથી વહી ગયેલી. અને એ પછી 24 તારીખે આ બનાવ બન્યો, અને 29 તારીખે ફરી વખત એ અમદાવાદમાં રિંગ રોડ ઉપર એ મળેલા, અને એ વખતે આ જે બાઈ છે એણે કીધેલું આજીમાબાનુએ કે તમારા કારણે મારે 7000ના જે ઓર્ડર હતા મહેંદીના એમાં મારે નુકસાન ગયું છે એમ કરી, અને એની પાસેથી આ સ્વામિનારાયણના આ સાધુ છે એની પાસેથી 7000 રૂપિયા એને મેળવેલા. ત્યારબાદ 4 ડિસેમ્બરથી એની ઉપર કોઈ પુરુષ માણસોના ફોન આવવાનું શરૂ થઈ ગયું કે તમે જે અમદાવાદમાં જે ધંધા કર્યા છે એની અમારી પાસે વિડીયો ક્લિપ છે અને હું તમને મળવા આવું છું, અને તો આ સમેટવું હોય તો તમે પૈસા તમારે આપવાના થશે અમને મળો. અને પછી 4 તારીખે, પછી 7 તારીખે અને 8 તારીખે પણ અહીંયા માંગરોળ ખાતે કામનાથ રોડ ઉપર એ લોકો આવેલા અને વિડીયો ક્લિપ બતાવી જે એની સાથે શરીર સંબંધ બાંધતા હતા એની, અને 50 લાખ રૂપિયાની માગણી કરેલી. તો એ બાબતે આ જે સ્વામિનારાયણના જે સંત હતા, સાધુ હતા, એણે એ બાબતે અહીંયા ફરિયાદ કરેલી. એની ફરિયાદ PSI શ્રી વિંજોડા સાહેબે એ અહીંયા રજીસ્ટર કરેલી, અને ફર્સ્ટ ગુના રજીસ્ટર નંબર 55/19 IPC 389-120B 66 IT Act 66E અને 67A મુજબ એ ફરિયાદ દાખલ કરેલી, અને રાત્રે એ જ દિવસે 21:00 એ 3 આરોપીને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠોડ સાહેબની સૂચનાથી અને એ તરત આરોપી 3-3 રાત્રે પકડી લીધેલા, અને ત્યારબાદ રાત્રે એ જે 4થી આરોપી જે બાઈ છે જે પોતાનું ફેક ID સોનલ વાઘેલા નામથી બનાવેલું એને પણ અમદાવાદથી લાવી અને આજરોજ બપોરે 2 કલાક વાગે એને એરેસ્ટ કરેલી છે. હાલ આ કામના 4 આરોપી છે એ પકડાઈ ગયા છે. એ 4 આરોપીના જો આપણે નામ જોઈએ તો એક છે એ ભાવેશ લાડાણી છે, એ પહેલાં મોરબીમાં સિરામિકના જે કામો છે એ કરતો હતો. એની એમઓ એવી છે, એ આ ગેંગનો મુખ્ય સૂત્રધાર છે ભાવેશ લાડાણી. એની એમઓ એવી છે કે પોતાના સંપર્કમાં રહેલા સરળ માણસો જે હોય અને પૈસાદાર હોય એવાને જ ફસાવતો. એના જે ફેસબુકના એકાઉન્ટ હોય એમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ આના મારફતે મોકલાવતો અને વાતચીત કરાવડાવતો અને એને ફસાવે આ રીતનું હતું. અને ઉપરાંત એ સિવાય એ જે કામ પાર પાડતો, હવે દાખલા તરીકે બીજો જે છે જીતુ વડારિયા, એ માળિયામાં ઈ ધરામાં જે ઓપરેટર હોય મામલતદાર કચેરીમાં, એ મામલતદાર કચેરીમાં ઓપરેટર છે, અને ત્યાં ઓલા આવકનો દાખલો કાઢવા ગયો હતો ત્યારથી એને સંપર્ક હતા, અને એને ફોન કરીને પછી કીધેલું આ વિડીયો ક્લિપ કરાવ્યા પછી કે તું આ સ્વામીને ઓળખશે કે કેમ.
તો એનો બી કોન્ટેક કરવા માટે એ જીતુ વડારીએ પણ બે એક દિવસ અહીંયા આટા ફેરા માર્યા. ત્રીજું જે વિક્રમસિંહ જે છે કાગડા એ અને આ ભાવેશ એ એક જ ગામના છે એટલે એ રીતે એ ઓળખે. અને આમાં જે જ્યારે વિડીયોગ્રાફી કરી વિડીયો ક્લિપ ઉતારી તો પાવર બેન્કમાં જે સ્પાય કેમેરા હોય હોટલમાં તો એ સ્પાય કેમેરાથી આની આ જે છે એની વિડીયોગ્રાફી આ છોકરીએ ઉતારેલી. અને આમાં પછી એ 50 લાખ રૂપિયાની એટલે આ સ્વામીના જે સ્વામિનારાયણ મંદિરે પણ આવેલા પૂછપરછ માટે આ સ્વામીનો નંબર મેળવવા માટે અને ત્યાં પોતાની ઓળખ પણ એને આપી કે ભાઈ અમે આ રીતે ખોટા નામથી ઓળખ આપેલી. અને પછી એનું સ્વામીનું વિઝિટિંગ જે કાર્ડ હોય એ કાર્ડ લઈ અને એમાંથી નંબર ગોતી અને એને પછી ફોન કરવાનું શરૂ કરેલું. એટલે આ એક હની ટ્રેપ કહી શકાય.